નમસ્કાર, મિડડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સમાચાર આવી રહ્યા છે અકસ્માતને લઈને. અકસ્માતમાં એક પદયાત્રીનું મૃત્યુ થયું છે. વડોદરાનો આ બનાવ. ટોળાએ આગ ચંપી કરી. વડોદરાના અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો મચી ગયો. ક્રેનની ટક્કરથી પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીનું મોત થયું છે. ક્રેનના મોટા પૈડા નીચે પદયાત્રીનું માથું આવી જતા તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. અકસ્માત બાદ ટોળું ઉશ્કેરાયું. વાહનોમાં આગ ચંપી કરી. ટોળાએ ડ્રાઈવરને માર મારી. ત્રણ વાહનોમાં આગ ચંપી કરી. ટોળાએ સળિયા અને દંડાથી ડ્રાઈવરને માર માર્યો. ડ્રાઈવર ઘાયલ થયો છે. આ તરફ પોલીસ પહોંચતા ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને અકસ્માતથી થોડા દૂર ઉભેલ બે ક્રેનમાં પણ આગ ચંપી કરવામાં આવી. બનાવ અંગે પોલીસે ક્રેન ચાલક અને ડ્રાઈવરની ફરિયાદના આધારે ટોળા સામે ફરિયાદ નોંધી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે વડોદરાથી. હાર્દિક, આજે અનગઢ ગામમાં અકસ્માત બાદ હોબાળો મચી ગયો છે. હાલ પોલીસે શું કાર્યવાહી કરી? બિલકુલ પંકજ, આ તમે કીધું પ્રમાણે કે ઘટના જે છે તે અનગઢ ગામની છે. અનગઢ ગામે જે છે મંદિર આવેલું છે, ત્યાં મોટી સંખ્યામાં જે પદયાત્રીઓ હોય છે તે દર્શન માટે જતા હોય છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે જે પદયાત્રીઓનો સંઘ છે તે દર્શન માટે જતો હતો. દરમિયાન જે એક રેલવેમાં કામ કરતી ક્રેન છે તે આવી હતી અને ક્રેનની અડફેટે એક શ્રદ્ધાળુ છે તેનું મોત નીપજ્યું હતું. ટોળું ઉશ્કેરાઈ જતા આગ ચમકી થઈ હતી. બીજી વાત કરવામાં આવે તો માહોલ જે છે એટલો ઉત્તેજના ભર્યો હતો કે ઘટના સ્થળ પર પોલીસે પહોંચવું પડ્યું હતું. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારબાદ ટોળું જે છે તે વધારે વિફર્યું હતું અને ટોળાએ જે છે સળિયા અને દંડા વડે ડ્રાઈવરને માર્યો હતો અને અન્ય જે ક્રેન પાર્ક કરેલી હતી એ ક્રેનમાં પણ આગ ચમકી કરી હતી. ત્યારે પોલીસે જે છે તે ફરાર થઈ ગયેલો જે ડ્રાઈવર છે તેને રાજસ્થાનથી ધરપકડ કરી છે. બીજી વાત કરવામાં આવે તો પોલીસે ડ્રાઈવર સામે અકસ્માત અને ડ્રાઈવરની ફરિયાદના આધારે જે હુમલો કરનાર ટોળું છે, આગ ચંપી કરનાર ટોળું છે, તેની સામે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંકજ જી, હાર્દિક આભાર માહિતી આપવા માટે. વધુ એક સમાચાર આવી રહ્યા છે. સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારાની આશંકા. આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પથ્થરમારાની આશંકા. રવિવારે સાંજે 8 વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 કલાકે આ બનાવ બન્યો હોવાની શંકા છે. ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યો હતો એવી ચર્ચા છે. રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી. જોકે પ્રવાસીઓની ફરિયાદને પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની ઝાડીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. વધુ માહિતી સાથે નંદુરબારથી સંવાદદાતા નિલેશ પવાર જોડાયા છે. નિલેશ, બતાએ કે ટ્રેન પે પથ્થરબાજી હુઈ હૈ, ઇસ બારે મેં ક્યા જાનકારી જ્યાદા હૈ? પંકજ જી, રાત કો આસ્થા એક્સપ્રેસ 11 બજે કે કરીબ નંદુરબાર રેલવે સ્ટેશન કે જબ નજદીક આ રહી થી તબ કુછ યાત્રીઓ ને ઇસમે પથ્થરબાજી કી શિકાયત કી. ઉસકે બાદ યે રેલવે કો નંદુરબાર રેલવે સ્ટેશન પર ઠહેરા કે ઉસકો પૂરા ઉસકી પૂરી મુઆયના ક્યા ગયા, ઉસકી પૂરી તપાસ ને કી ગઈ. ઉસકે બાદ એસા ધ્યાન મેં આયા હૈ કે કહીં ભી પથ્થરબાજી કી સિમ્પટમ્સ જો રહેતે હૈ વો દિખાઈ નહીં દીએ. ઇસકે બાદ ટ્રેન કો અયોધ્યા કી તરફ રવાના ભી કિયા ગયા. પોલીસ ને યે સબ હોને કે બાદ સર્ચ ઓપરેશન કિયા. ઇસમે વો જહાં પર યે ઘટના કા આરોપ કિયા જા રહા થા ઉસકે નજદીક દો માનસિક રુગ્નો કો વહાં સે હિરાસત મેં લિયા હૈ. અભી તક ઇસ બારે મેં કોઈ ભી ક્રાઇમ રજિસ્ટર્ડ નહીં હુઆ હૈ. ઇન માનસિક રુગ્નિયો કો હેલ્થ ચેકઅપ કે લિયે જિલ્લા શાસકીય રુગ્નાલય લે જાયા ગયા હૈ. વહાં ઉનકી પૂરી ઉનકી હેલ્થ તપાસને કે બાદ આગે કી કાર્યવાહી પોલીસ કરને વાલી હૈ. જી જી નિલેશ, આભાર, શુક્રિયા જાણકારી કે લિયે. પ્રજાનું રક્ષણ કરતી પોલીસ પણ હવે સલામત નથી. દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા. જામગઢકા ગામમાં પોલીસ કર્મચારી પર હુમલો થઈ ગયો. આરોપીને હાજર થવાની નોટિસ બજાવવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો થયો. 4 લોકોએ ફરજમાં રૂકાવટ કરીને ઢોર માર માર્યો હતો. મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. જામગઢકા ગામમાં પોલીસ કર્મચારી પર હુમલો થઈ ગયો. આરોપીને હાજર થવાની નોટિસ બજાવવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો. 4 લોકોએ ફરજમાં રૂકાવટ કરીને ઢોર માર માર્યો હતો. મહિલા સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દ્વારકામાં જામગઢકા ગામનો આ બનાવ છે જ્યાં
પોલીસ પર જ હુમલો થઈ ગયો. આરોપીને હાજર થવા માટેની નોટિસ લઈને આરોપીના ઘરે આ નોટિસ બજાવવા માટે ગયા હતા પોલીસ કર્મચારીઓ, પરંતુ ત્યાંથી ચાર લોકોએ પોલીસ પર જ હુમલો કરી દીધો. વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, જામગઢકા ગામમાં જે હુમલાખોરો હતા તેઓ કોણ હતા? પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું એક જામગઢકા ગામ છે, ત્યાં આરોપીને હાજરની નોટિસ બજાવવા ગયેલ એક પોલીસ કર્મચારી પર એક મહિલા સહિત ચાર લોકોએ હુમલો કર્યો હતો. જે બનાવ અંગે થોડા દિવસ પહેલા જામગઢકા ગામે એક ખેતરમાં રસ્તા બાબતે મારામારી થઈ હતી. આ કેસમાં આરોપીને હાજર થવાની જે નોટિસ બજાવવાની હોય તે નોટિસ બજાવવા ગયેલ પોલીસ કર્મચારી પર તે જ ગામના ચાર જેટલા લોકોએ ફરજમાં રૂકાવટ કરી અને પોલીસ કર્મચારીને ધીકા પાટોનો માર માર્યો હતો. સમગ્ર મામલે એક મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને કલ્યાણપુર પોલીસે આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે. જી પંકજ. જી આભાર મુકુંદ માહિતી આપવા માટે. સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી ત્રણ શ્રમિકોના મોત થયા. પાટડીના બુબવાણા પાસે આ બનાવ બન્યો. ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયરને અડી જતા કરંટ લાગ્યો. આ બનાવમાં છ શ્રમિકો દાઝી ગયા, તેમને હોસ્પિટલમાં લઈ જવાયા છે. શ્રમિકોને ભરીને ટ્રેક્ટરની ટ્રોલી જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. વીજવાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. ત્રણ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા છે. પાટડીના બુબવાણા પાસે આ બનાવ બન્યો. ટ્રેક્ટરની ટ્રોલી વીજવાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. વધુ માહિતી સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આખો આ બનાવ શું હતો અને હાલ જે દાખલ કરવામાં આવેલા છે હોસ્પિટલમાં તેમની હાલત કેવી છે? ઈ ચોકસથી પંકજ વાત કરવામાં આવે તો પાટડી તાલુકાનું ગુપવાણા જે ગામ છે તે ગામેથી મધ્યપ્રદેશ એમપીના જે પરપ્રાંતીય મજૂરો છે મજૂરોને લઈ અને સીમ વિસ્તારમાં એક ટ્રોલીમાં લઈ જવામાં આવી રહ્યા. તે દરમિયાન એક જીવંત વીજવાયર છે એ ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતા જે અકસ્માતનો બનાવ છે બનાવ બન્યો હતો અને એમાં ત્રણ શ્રમિક છે એને ઘટના સ્થળે જ જોરદાર વીજ કરંટ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય છ શ્રમિકો છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ જે તમામ છ ઈજાગ્રસ્તો છે તેને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને જે મૃતકો ત્રણ વ્યક્તિઓ છે એમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્ત છે એ કુલ છ વ્યક્તિ છે, એમાં એક બાળક સહિત કુલ છ વ્યક્તિઓ છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને હાલ તેમની તબિયત છે એ સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જી જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. મૌલાના સલમાન અજહરીને અરવલીના મોડાસા લવાયો છે. અરવલી પોલીસે ગુપ્ત સ્થાને મૌલાનાની પૂછપરછ શરૂ કરી છે. મોડાસા ટાઉનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે નોંધાઈ છે ફરિયાદ. સંવેદનશીલ મામલામાં પોલીસની ઝીણવટભરી તપાસ. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાઈ શકે છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે. મૌલાના સલમાન અજહરીને અરવલીના મોડાસા લાવવામાં આવ્યો છે. થોડીવારમાં તેને મોડાસા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં તો અરવલ્લી પોલીસે ગુપ્ત સ્થળે લઈ જઈ અને મૌલાનાની પૂછપરછ હાથ ધરી છે. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે તેની સામે ફરિયાદ થઈ હતી. સંવેદનશીલ મામલામાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સલમાન અજહરીની મુશ્કેલી વધી શકે છે. મૌલાના સલમાન અજહરીને મોડાસા લાવવામાં આવ્યો છે. પોલીસે ગુપ્ત સ્થળે મૌલાનાની પૂછપરછ શરૂ કરી છે અને થોડી જ વારમાં તેને મોડાસા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. મૌલાના સલમાન અજહરી આ પહેલા જૂનાગઢની કોર્ટમાં પણ તેને રજૂ કરાયો હતો, કારણ કે જૂનાગઢમાં પણ તેની સામે કેસ રજીસ્ટર્ડ થયો હતો. ત્યારબાદ મોડાસામાં પણ ફરિયાદ થઈ, જેથી તેને જૂનાગઢથી મોડાસા લાવવામાં આવ્યો અને અરવલ્લી પોલીસને તેને સોંપવામાં આવ્યો. હવે આજે પૂછપરછ ચાલી રહી છે. આજે તેને મોડાસા કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે અરવલ્લીથી. હાર્દિક, હાલ મૌલાનાની પૂછપરછ ચાલી રહી છે, કેટલા વાગે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે? પંકજ, જે પ્રકારે મૌલાના સલમાન અજહરીની મોડાસા પોલીસે કસ્ટડીમાં લીધા હતા
અને ખાસ કરીને તેમને વહેલી સવારે રાજકોટ થી મોડાસા ખાતે લાવવામાં આવ્યા છે. પરંતુ ગુપ્ત સ્થાને પોલીસ ના જે તપાસ અધિકારી છે DYSP તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડીક ક્ષણોમાં તેમને મોડાસા હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવશે અને ત્યાંથી જે ધરપકડ બતાવ્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. કારણ કે જે પ્રકારે રિમાન્ડની માગણી પોલીસ કરશે, જે વિડીયો ક્લિપ છે જેમાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું છે, એટ્રોસિટીની કલમ નાખવામાં આવી છે, સમગ્ર મામલે પોલીસ કડક તપાસ કરી રહી છે. કારણ કે તમામ રાજ્યમાં જે આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે તેમાં અલગ એ રીતે છે કે જેમાં એટ્રોસિટીની વધુ એક કલમ છે, તેના કારણે સંકંજો મજબૂત થઈ શકે છે અને વધુ રિમાન્ડ મેળવી શકે છે પોલીસ. એવા સંજોગોમાં અન્ય જે એક આરોપી છે, જે આયોજક છે, તેની પણ પોલીસ દ્વારા રિમાન્ડ ઉપર હાલ તેને રાખવામાં આવે છે. હજુ પણ બે દિવસના રિમાન્ડ તેના બાકી છે. તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલ ગોઠવવામાં આવ્યો છે. કારણ કે ગત ડિસેમ્બર મહિનામાં તેમના દ્વારા અહીં જે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમાં નિવેદન કરવામાં આવ્યું હતું, ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર મામલે પોલીસ કડક તપાસ થઈ રહી છે. જી હાર્દિક આભાર માહિતી આપવા માટે. અને હવે વાત શાહના હસ્તે વિકાસની ભેટની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. અમિત શાહના હસ્તે આજે વિકાસની ભેટ આપવામાં આવી રહી છે. મતવિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપવામાં આવશે. પહેલા અમિત શાહ થલતેજમાં AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા માટે થલતેજ પહોંચ્યા છે. સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદની મુલાકાતે છે, તેમના વિસ્તારની મુલાકાતે છે. કારણ કે ગાંધીનગર મતવિસ્તારમાં જે વિસ્તારો આવી રહ્યા છે ત્યાં વિકાસના કામોની તેઓ ભેટ આપવાના છે. ત્યારે સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને ત્યારબાદ જૂના વાડજ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત AMC દ્વારા નવનિર્મિત EWS 588 આવાસનું તેઓ લોકાર્પણ કરશે અને અહીંયા એક સભાને પણ તેઓ સંબોધન કરશે. સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પહોંચ્યા છે અમદાવાદની મુલાકાતે અને હાલ કાર્યક્રમ સ્થળથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. આવાસનું પણ લોકાર્પણ અને થલતેજમાં નવા હેલ્થ સેન્ટરનું પણ તેઓ લોકાર્પણ કરી રહ્યા છે. અને હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો સ્વર્ગસ્થ ચંદ્રપ્રસાદ પાઠક માર્ગનું જે નામાભિધાન કરવામાં આવ્યું છે તેનું પણ તેમણે હાલ જે કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેમાં તે ઉપસ્થિત છે. આ જે વિસ્તાર છે એ નવા વાડજમાં સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી સ્વરૂપે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિકરણ કાર્યક્રમમાં તેઓ જોવા મળી રહ્યા છે. સીધી તસવીરો નવા વાડજથી આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ પણ દેખાઈ રહ્યા છે આસપાસ. હવે અહીંયાથી તેઓ નવા વાડજમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને એક જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ તેઓ જેતલપુરમાં નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરનું ઉદઘાટન અને જાહેર સભાને અહીંયા સંબોધશે. પહેલા ખાસ કરીને અમિત શાહ જ્યારે અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ લોકાર્પણ કરી રહ્યા છે, ઘણી બધી જગ્યા ઉપર તેમણે ખાસ કરીને લોકો સાથે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે. ત્યારે અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં સ્વસ્તિક સ્કૂલના કાર્યક્રમમાં તમામ લોકો સાથે જે અભિવાદન ઝીલ્યું તેમાં ખાસ કરીને સેલ્ફી પણ ખેંચાવી છે. જેમણે સેલ્ફી ખેંચાવી છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને કેવી રીતે આ અનુભવ તમારો કેવો રહ્યો? એટલે આગળ ખબર પડી કે અમિત શાહ આવે છે એટલે જોવા માટે આવ્યા. શું નામ છે આપનું? વંદના માસી. સેલ્ફી લીધો તમે? હા લીધી. બતાવો કેવો છે સેલ્ફી? તો કેન્દ્રીય ગૃહમંત્રીનો આ જે કાર્યક્રમ છે એ નવા વાડજ સ્વસ્તિક સ્કૂલ ખાતેનો છે, જેની સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપકની યાદગીરી રૂપ સ્વર્ગસ્થ ચંદ્રપ્રકાશ પાઠક માર્ગનું નામકરણ અને લોકાર્પણ તેમના હસ્તે કરાયું. સીજે ચાવડા આજે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા. વિજાપુરમાં સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાશે. CR પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે. ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સીજે ચાવડાએ 19 જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને આજે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં વિધિવત જોડાઈ જશે.
ચાવડાની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ કેસરિયા કરશે, જેમાં વિજાપુરના વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ કેસરિયા કરશે. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે. કાર્યક્રમ સ્થળથી પણ જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છીએ. થોડી વારમાં જ તેઓ પોતાના સમર્થકો સાથે અહીંયા પહોંચવાના છે. સીઆર પાટીલ પણ પહોંચશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાઈ જશે. તેમની સાથે વિજાપુરના અનેક સમર્થકો છે તેઓ પણ આવશે અને સાથે તાલુકા અને જિલ્લા સંગઠનના કેટલાક આગેવાનો છે તેઓ પણ તેમની સાથે કેસરિયા કરશે. તો બે અલગ અલગ તસવીરો. 19 જાન્યુઆરીના રોજ જ્યારે તેમણે વિધાનસભાના સ્પીકરને રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય પદેથી, ત્યારબાદ એવી ચર્ચાઓ હતી કે ગમે ત્યારે તેઓ બીજેપીમાં જોડાઈ શકે છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું. કોંગ્રેસમાંથી નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું. કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વિજાપુરના પૂર્વ ઉમેદવાર છે નાથાલાલ પટેલ. નાથાલાલ 2017માં કોંગ્રેસ પક્ષમાંથી વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે પણ હવે રાજીનામું આપી દીધું છે. તેઓ પણ બીજેપીમાં જોડાઈ શકે છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું. નાથાલાલ પટેલે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. વિજાપુરના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ રહ્યા છે. નાથાલાલ પટેલ 2017માં કોંગ્રેસ પક્ષમાંથી વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઈ રહ્યા છે. જિલ્લા કોંગ્રેસનો આંતરિક ખટરાગ સપાટીએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પ્રમુખપદેથી રાજીનામું આપશે. બે મિટિંગ પૂર્ણ કર્યા બાદ હવે તેઓ રાજીનામું આપવાના છે એવો મેસેજ કોંગ્રેસ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે. જશપાલસિંહે મેસેજમાં પોતાનો રોષ ઠાલવ્યો છે. સ્વમાન અને આત્મસન્માનના ભોગે નારા પર લાગેલા ખોટા આક્ષેપ હું નહીં ચલાવી લઉં. સંગઠનની સ્થિતિ શું છે એ આપ સૌ જાણો જ છો. પ્રમુખ નહોતું બનવું છતાં તમામની લાગણીને ધ્યાનમાં રાખીને જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખને રાજીનામું આપવાની વાત કરી. આત્મસન્માનથી મોટી કોઈ વસ્તુ નથી એવું પણ તેમણે ટાંક્યું. તો વડોદરા જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ દેખાઈ રહ્યા છે. હવે ત્રણ અલગ અલગ તસવીરો મેં આપને બતાવીશું જેમાં કોંગ્રેસ માટે એ ઝટકા સમાન છે. પહેલી તસવીરમાં સીજે ચાવડા આજે બીજેપીમાં જોડાઈ રહ્યા છે તેમના સમર્થકો સાથે. બીજી તસવીર નાથાલાલ પટેલ કે જેઓ 2017માં કોંગ્રેસના વિજાપુરના પૂર્વ ઉમેદવાર રહ્યા અને તેઓ પણ આજે રાજીનામું આપી દીધું છે, ભાજપમાં જોડાઈ શકે છે. અને વડોદરાના જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસના, તેઓ પણ હવે નારાજ ચાલી રહ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મેને ફેન સે પૂછા, યુવકનું મોત નિપજ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. બિલ્ડર્સ હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની તોડ કરનારા બે આરોપીઓની ધરપકડ. આરોપી પાસેથી 30 લાખની રકમ પણ રિકવર કરવામાં આવી. બે માંથી એકની અગાઉ હની ટ્રેપના ગુનામાં થઈ ચૂકી છે ધરપકડ. લુંટેરી દુલ્હન મામલે બે વજીટિયાની ધરપકડ કરાઈ. લગ્નને બહાને 3,35,000ની કરી હતી છેતરપિંડી. ઘનશ્યામ નેબનાણી અને રૂપેશ દામેજાની પોલીસે કરી ધરપકડ. ગાંધીનગરમાં કરાઈ પોલીસ એકેડેમીમાંથી વધુ 4 તાલીમાર્થી પીએસઆઈ બરતરફ કરાયા. પ્રિન્સિપાલ અભય ચુડાસમાએ મહત્વનો નિર્ણય લીધો. ગેરશિસ્ત બદલ નિર્ણય લેવામાં આવ્યો. એક જ સપ્તાહમાં 5 તાલીમાર્થી પીએસઆઈ ડિસમિસ કરાતા તાલીમાર્થીઓમાં ફફડાટ. બસ કંડક્ટર પાસેથી બેહિસાબી 48 લાખ રૂપિયા મળતા ખળભળાટ. બનાસકાંઠાના ધાનેરાના નીડાવા ચેકપોસ્ટની ઘટના. ખાનગી બસ કંડક્ટર પાસેથી બેહિસાબી રોકડ મળતા ધાનેરા પોલીસે પૈસા જપ્ત કરી હાથ ધરી પૂછપરછ. ખેડાના નડિયાદમાં એસએમસી દરોડા પાડીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બાતમીના આધારે બિનવારસી કારમાંથી ઝડપાયો દારૂ. એસએમસીએ 1.20 લાખનું વિદેશી દારૂને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. નડિયાદ પશ્ચિમ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા.
ગીર સોમનાથમાં એસઓજીના કર્મીઓ ઉપર જીવલેણ હુમલો. દરોડા કરવા ગયેલા બે કર્મચારી પર ચાર મહિલા સહિત 10 લોકોએ હુમલો કર્યો. એસઓજી કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા. 3 આરોપી ફરાર. વલસાડના પારડી નજીક પાર નદીમાં મળ્યો અજાણી મહિલાનો મૃતદેહ. સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કઢાયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ. ચોરીના મોબાઈલ સાથે ઝારખંડથી ગેંગના બે આરોપીની કરાઈ ધરપકડ. ભીડવાળી જગ્યાએથી નજર ચૂકવીને મોંઘા ફોનની ચોરી કરતા હતા આરોપી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 58 મોબાઈલ ફોન કબજે કર્યા. ભેજા બાજો ચોરીના મોબાઈલ નેપાળ અને બાંગ્લાદેશ વેચતા હોવાનું સામે આવ્યું. આરોપીઓને દર મહિને મળતો હતો 25,000 રૂપિયાનો પગાર. સીજે ચાવડા કાલે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સીજે ચાવડા. વિજાપુરમાં સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. સીઆર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં. રાજ્યના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે. 12-14 અને 19-22 સુધી વાદળો ઘેરાશે. ફેબ્રુઆરીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના હવામાન પર મોટી અસર થશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. સોમવારથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. આ ઉપરાંત 19-22 દરમિયાન પણ વાતાવરણમાં બદલાવની અંબાલાલે આગાહી કરી. અને આ અરસામાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં ચેન્જ થવાની શક્યતા રહે છે. ફેબ્રુઆરી મહિનામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું. વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થયો. બીવડી ઋતુના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અંબાલાલે કહ્યું કે 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18-20 ફેબ્રુઆરીની વચ્ચે પવનની ગતિ વધુ રહેશે અને ધૂળ ઉડશે, ગરમી પણ રહેશે. હવે ધીરે ધીરે પવનની ગતિ અને ઉપરાંત હવામાનમાં વારંવારના પલટા ઉભા કૃષિ પાકો માટે ગણી શકાય નહીં. બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત હાલ સુધારા પર છે. રાઘવજીની તબિયતને લઈ ડોક્ટરોએ વિડીયો કોન્ફરન્સ યોજી. આ ઉપરાંત મનસુખ માંડવીયાએ પણ એઇમ્સ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે રાઘવજીની તબિયતને લઈને વાત કરી. રાજકોટ સિન્નરજી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડુમરિયાએ કહ્યું કે રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે. 3 દિવસ માટે તેઓની સારવાર રાજકોટની સિન્નરજી હોસ્પિટલમાં જ આપવામાં આવશે. મહત્વનું છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગરમાં પસાયા બેરાજામાં ગૌચરો અભિયાન કાર્યક્રમમાં હતા. તે દરમિયાન રાત્રે અચાનક બ્રેક બાદ સીધા આપણે લઈ જઈશું મોરબીના ટંકારા, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ નિમિત્તે જે સમારોહ રાખવામાં આવ્યો છે, આજે તેનો છેલ્લો દિવસ છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ટંકારામાં વિશેષ કાર્યક્રમનું આયોજન અને આજે આ સમારોહનો છેલ્લો દિવસ. દ્રૌપદી મુર્મુ હાલ ત્યાં પહોંચ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ સમારોહમાં ઉપસ્થિત છે. સીધી તસવીરો આપને ટંકારાથી બતાવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો મોરબીના ટંકારાથી આવી રહ્યા છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા છે. આપણે જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરી 1824ના રોજ ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું સમગ્ર જીવન વૈદિક જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા માટે સમર્પિત કર્યું હતું અને તેમની જન્મ જયંતિના 200 વર્ષો પૂરા થતા આ સમારોહનું જે આયોજન છે એ તેમના જન્મસ્થળ ટંકારા ખાતે રાખવામાં આવ્યું હતું અને તેનો આજે આ છેલ્લો દિવસ છે, જ્યાં સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ અહીંયા પહોંચ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. બે અલગ અલગ તસવીરો. મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશોએ ધર્મ, સમાજ અને રાષ્ટ્રના સુમેળ ભર્યા ભાઈચારાનો માર્ગ મોકળો કર્યો. ભારતીય સંસ્કૃતિમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ પણ વર્ષભરની ઉજવણીનું ફેબ્રુઆરી 2023માં જ ઉદઘાટન કર્યું હતું અને એ અંતર્ગત ટંકારામાં પણ આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉજવણીના બીજા દિવસે બાબા રામદેવ પણ આવેલા હતા અને આજે આ ઉજવણીનો છેલ્લો દિવસ છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાલ ટંકારાની મુલાકાતે આવી પહોંચ્યા છે. આ સમારોહમાં તેઓ પહોંચ્યા છે. સીધી તસવીરો ટંકારાથી આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે. જન્મ જયંતિ મહોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત છે. તો મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દુનિયાને જાત પાતનો ભેદભાવ મિટાવી
સમાજને એક સૂત્રમાં બાંધવા તેમજ સાંસ્કૃતિક રાજનીતિક અને વૈચારિક આઝાદી માટે આખું જીવન સમર્પિત કર્યું હતું અને દેશના નાગરિકોને રૂઢિના બંધનોમાંથી મુક્ત કરવા આખો જીવન પુરુષાર્થ કર્યો હતો ત્યારે આ ટંકારાની ભૂમિ ખરેખર વંદનીય ભૂમિ છે આ વાત રામદેવ બાબાએ પણ ગઈકાલે કહી હતી અને આજે આ સમારોહનો ત્રીજો દિવસ છે ત્યારે સીધી તસવીરમાં આપણે બતાવી રહ્યા છીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર